મોટી બા હવે તમે જ ન્યાય કરો. આ તમારી નાની વહુ કાંટો બનીને મારી પરીના રસ્તામાં આવીને એને દુખી કરી રહી છે. મોટી બા, એણે જ અર્જુનને આપણા ઘરે બોલાવ્યો હતો અને એને મજબૂર કર્યો કે એવું કે પરીને પ્રેમ નથી કરતો. અર્જુને જે કર્યું એ બધું જ નાટક હતું. આવું કરીને સ્વરા પરીનું બીજું સક્પણ પણ તોડી શકે. મારી પરીએ એવું તે શું બગાડ્યું છે એનું કે સ્વરા એનું સુખ નથી જોઈ શકતી? મોટી બા, અર્જુને જાતે પોતે પરીને કહ્યું છે કે એ પરીને પ્રેમ કરે છે. શું સાચે? હા સ્વરા ભાભી, તમારી ચાલ સફળ ના થઈ. અર્જુને પોતે જ પોતાના પ્રેમનો એકરાર કર્યો. અરે મેં પરીને ક્યારે પ્રેમ કર્યો જ નથી અને ક્યારે કરી પણ નહીં શકું. નાના મોટી બા, આ બધું ખોટું થઈ રહ્યું છે મોટી બા. અને હકીકત તો એ છે કે અર્જુન અને મોહિની મળેલા છે. હા મોટી બા, આ વાત અર્જુને જાતે મને કરી છે અને હું ખાતરી સાથે કહી શકું છું કે અર્જુન ત્યારે ખોટું નહોતો બોલતો. મોહિની કે મોન્ટી અંકલનો ઈરાદો જ નથી ઝવેરી નિવાસની માલિકી પાછી આપવાનો. મોટી બાને ઝવેરી નિવાસ વિશે હમણાં કંઈ જ નથી કહેવો, નહીંતર એમને વધારે દુઃખ થશે. પહેલા પરીબહેનને થયેલી ગેરસમજણ દૂર કરવી પડશે. મોટી બા પ્લીઝ મારો વિશ્વાસ કરો, જો પરીબહેન અને અર્જુનના લગ્ન થઈ જશે ને તો બહુ મોટી ભૂલ થશે. મોટી બા, તમે સમજો છો ને? મોટી બા પ્લીઝ મારો વિશ્વાસ કરો, જો પરીબહેન અને અર્જુનના લગ્ન થઈ જશે ને તો બહુ મોટી ભૂલ થશે. મોટી બા, તમે સમજો છો ને? સમજું છું નાની વો, પણ મોહિની પણ તો ખરાબ છે, મન ક્યાં છોડી શક્યો એને? એટલે તમે કહેવા શું માંગો છો મોટી બા? પરી, પેટ છૂટી વાત કર, તને અર્જુન ગમે છે? હા મોટી બા. મનના લગ્ન અમે તમારી સાથે પરણે કરાવ્યા, તમારી જિંદગી બરબાદ કરી નાખી. પણ મોટી બા, બસ નાની વો, અર્જુન અને પરીના લગ્નનો નિર્ણય એના મા બાપ એટલે કે લજ્જા વહુ અને પોખરાજ લેશે. હું નહીં, એના મા બાપ ઘણા સમજુ છે, સમજી વિચારીને જ નિર્ણય લેશે. બરાબર ને લજ્જા વહુ? હા મોટી બા, અમે અમારી દીકરીને ગમે ત્યાં તો નહીં જ પરણાવી દઈએ ને. એટલે નાની વહુ, હવે એક પણ શબ્દ તમે નહીં બોલો, ના તો હું બોલીશ. મોટી બા, મોટી બા, મોટી વાત છે જેવા એકદમ લાગણીશીલ, એકદમ સ્ટ્રોંગ, કદાચ એટલે જ
એટલે જ હું ડિવોર્સની વાત એમને સામે ચાલીને નથી કરી શકી. મને લાગે છે સ્વરા કે મમ્મી પપ્પા આણંદથી આવશે ને, એટલે ડિવોર્સની વાત એમને મોડા મોડ જ કરવી પડશે, અને પછી એ જ મોટી બાને કહેશે. વાહ મા, મેં તારી માટે કરેલા જયા પાર્વતીના વ્રતનો પ્રસાદ લેતા સમયે જ તું મને ડિવોર્સ આપવાની વાત કરી રહ્યો છે. હવે મમ્મી પપ્પા આવે ત્યારની વાત ત્યારે, ઓકે? હવે મને ઓફિસ જવા માટે લેટ થાય છે, હું નીકળું છું. ચલ બાય 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 બાય. અરે મન તો એનો ફોન અહીંયા જ ભૂલીને જતો રહ્યો છે. સ્વરા શું વાત છે, તે મને બોલાવ. ચિરાગભાઈ સારું થયું કે તમે આવી ગયા. પણ વાત શું છે, તું આટલી સિરિયસ કેમ છે? ચિરાગભાઈ પરીબેન વિશે મારે તમારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે. હા તો બોલ ને. મોટી બા, હું ઓફિસ જવા માટે નીકળું છું. જય શ્રી કૃષ્ણ. બાપરે મારો ફોન ક્યાં ગયો? લાગે છે રૂમમાં જ ભૂલી ગયો. એ અર્જુન, અંતે તો મોહિનીનો ફ્રેન્ડ જ ને. હમ, સંગ એવો રંગ, ખબર જ હતી કે આ કાંડ કરવાનો જ છે. મોહિની અને અર્જુન વિશે આ લોકો શું વાતો કરી રહ્યા છે? ચિરાગભાઈ હવે બોલો શું કરવું છે? મોટી બાએ તો લજ્જા કાકી અને પરીબેનને કઈ પણ કહેવાની ના પાડી છે, પણ મને અને મોટી બા બંનેઓને એમ લાગે છે કે જો એ લોકો સાથે તમે વાત કરશો ને તો તમારી વાત એ લોકો ટાળી નહીં શકે. અર્જુને મારી સામે જે કબૂલાત કરી છે ને એ કબૂલાત ખોટી નથી ચિરાગભાઈ. અર્જુન પરીબેન સાથે પ્રેમનું નાટક જ કરતો હતો, અને આ બધો જ પ્લાન એનો અને મોહિનીનો હતો. ખબર જ હતી, મને ખબર જ હતી, એટલે અર્જુન છે ને મારી આંખમાં આંખ નાખીને વાત નહોતો કરતો. અરે હું તો ત્યારે જ મોટી માને કહેવાનો હતો કે આને ઘરની બહાર કાઢો, આપણી પરીની છે ને જિંદગીનો સવાલ છે. પણ અત્યારે તો પરીબેન પોતે જ વધારે જીદે ચડ્યા છે, અને લજ્જા કાકી એમનો સાથ આપી રહ્યા છે. તમારો વર તમને પ્રેમ ન કરતો હોય અને છતાંય જ્યારે તમારે તમારો સંસાર ચલાવવો પડે ત્યારે કેટલી તકલીફ થતી હોય છે એ હું જાણું છું ચિરાગભાઈ. નહીં નહીં નહીં, હું આવું નહીં થવા દઉં. એક મોટા ભાઈ તરીકે મારે પગલું લેવું જ પડશે, આવું તો હું નહીં થવા દઉં. લગ્નમાં પાનેતર પહેરાય, પણ હું ડિઝાઇનર ચણિયા ચોલી પહેરીશ. પેલી હિરોઈન એના લગ્નમાં પહેર્યા હતા ને એકદમ એવા. પરી શું માંડ્યું છે આ બધું? શું થયું, શું કર્યું મેં? અમે એકદમથી આવીને કેમ ગુસ્સે થાવ છો? તો બીજું શું કહું, શું કહું બીજું? ચિરાગ શું છે, કેમ બૂમા બૂમ કરે છે? છેક રસોડામાં તારો અવાજ સંભળાય છે. રસોડા સુધી અવાજ સંભળાય છે, પણ જેના કાને અવાજ સંભળાવો જોઈએ એને નથી સંભળાતો. શું કર્યું મેં, કેસો મને, શું કર્યું છે એણે? મી માફ કરજે, પણ એક વાત કહું. શું? જ્યારે કઈ ખોટું થતું હોય ત્યારે હંમેશા તારે ખોટાનો જ પક્ષ કેમ લેવો હોય છે? ચિરા આ કઈ રીતે વાત કરે છે તું મારી સાથે? મી સોરી, પણ શું કહું બીજું? હા